નંબર એક પ્લાટુન, પ્લાટુન કમાન્ડ કરી રહ્યા છે કલ્પેશ પામણિયા, સાર્જન્ટ પુરાભાઈ પાતાભાઈ પરવાડ, દર્શક અરવિંદભાઈ કાળુભાઈ. મુખ્ય અતિથિનું અભિવાદન કરતા, નમસ્કાર, હું છું અનિલ અને આપણે જોઈ રહ્યા છીએ વાઇબ્સ ઓફ ઇન્ડિયા. લોકરક્ષક દળની તૈયારી પતી ગઈ છે, આજે એમની પાસિંગ પરેડ થઈ ગઈ છે, તો આવો જોઈએ કે પાસિંગ પરેડ કેવી રહી અને કેવા પ્રકારનું એમનું પર્ફોર્મન્સ હતું. આ પાસિંગ પરેડ વખતે ગાંધીનગરના એસપી વાસુ શેટ્ટી જેમનું એક ઉદબોધન પણ રહ્યું, જેઓ એ અધિકારી રીતે ત્યાં ઉપસ્થિત હતા, તો એમનું ઉદબોધન, એમની સ્પીચ જેમણે યુવાનોમાં એક ઉત્સાહ લાવી દીધો, શું હતી આ સ્પીચ એ સાંભળીએ. તો આપ સભી સે અપેક્ષા યહી રહેગા કે પહેલે દિન આપ જીતને ઈમાનદારી સે ઓર જીતને ઇન્ટરેસ્ટ સે કામ કરતે હૈ, આપકા સર્વિસ કા આખરી દિન ભી ઉતના હી ઇન્ટરેસ્ટ ઓર ઉતના ઈમાનદારી સે કામ કરના ચાહિયે. એન્ડ કભી ભી આપકો સર્વિસ દરમિયાન યહી યાદ રખના હૈ કે મેરા સર્વિસ મેં કોઈ ભી બ્લેક માર્ક નહીં હોના ચાહિયે જબ આખરી દિન મેં રિટાયર હોઉંગા. ઇસી ઇન્ટરેસ્ટ સે ઓર ઇસી મન મેં આશા લેકે આપ આગે બઢના ચાહિયે. આપ સભી સે અપેક્ષા મેં યહી રખૂંગા, આપકા ફરજ દરમિયાન આપ બહોત જ્યાદા ઈમાનદારી સે કામ કરેંગે, કભી ભી કોઈ ભી ગલત ચીજ કે લિયે આપ કિસી સે પૈસા નહીં માંગેંગે. યે સબસે બડા આપસે ઉમીદ હૈ, કોઈ ભી કામ 100% ઇન્ટીગ્રિટી કે સાથ કરે, પબ્લિક સેટિસ્ફેક્શન કે લિયે, પબ્લિક સર્વિસ કે લિયે હમ ખડે હૈ, હમ યે વર્દી પહેને, યે બાત આપ કભી ભી નહીં ભૂલે. રોજ આપ વર્દી પહેન કે ઓફિસ જાને સે પહેલે જબ ચહેરા દેખતે આપ શીશે મેં આઈને મેં, તો આપ અપને આપકો બોલના ચાહિયે કે યે વર્દી પહેના ક્યું હૈ, ઓર અપને આપકો રિમાઇન્ડ કરના ચાહિયે કે પબ્લિક સેવા કરને કે લિયે મેં યે વર્દી પહેના હું. આપ સભી આજ બહોત ફિટ હૈ, તો અપેક્ષા યહી રહેગા આપ આખરી દિન તક ઇતના હી ફિટ રહે. યે બેલ્ટ આપ જો આજ પહેને હૈ વો સંભાલ કે રખે, આપ પૂરા કેરિયર ભર સંભાલ કે રખે, ઓર યે બેલ્ટ આપકો યાદ દિલાતે રહેગા આપ ટ્રેનિંગ કે ટાઈમ પે આપકા કમર કિતના હૈ, આજ કી તારીખ મેં આપકા કમર કિતના હૈ. યહી ફિટનેસ મેન્ટેન કરે, હર દિન 10-15 મિનટ કમ સે કમ નિકાલે ઓર ફિટનેસ ભરપૂર રખે, આપના ફેમિલી કા ભી ફિટનેસ બઢાને કા કોશિશ કરે, આપ સબસે યહી અપેક્ષા હૈ. તો આ પ્રકારે ગાંધીનગરના એસપી વાસુ શેટ્ટી જેમની સ્પીચ અને યુવાનોમાં એક ઉત્સાહ ભરાઈ ગયો, લોકરક્ષક દળે કયા પ્રકારે કાર્ય કરવું જોઈએ, એ પોતાના કાર્યક્ષેત્રમાં જઈને કઈ રીતે કામ કરશે, એના માટેની આ આખી યોજના, આખી વાતો એમણે કરી. તમને શું લાગે છે એના વિશે કમેન્ટ કરીને જરૂરથી જણાવો, અને વધુ માહિતી માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયાને.